નમસ્કાર, અબતક સમાચારોમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે 60 દેશોના પ્રતિનિધિઓએ સાબરકાંઠાના દેશના પ્રથમ સ્માર્ટ સિટી બનેલી કુંસરી ગામની મુલાકાત કરી. પ્રતિનિધિમંડળે ગામની સ્વચ્છતા માટે ગ્રામજનોને બિરદાવ્યા. દ્વારકામાં સિંચાઈ માટેનું પૂરતું પાણી ન મળતા ખેડૂતો રોષે ભરાયા. જિલ્લા કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂતોએ કલેક્ટરને જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાની કરી માંગ. પ્રધાનમંત્રીએ લીધી રાજકોટની મુલાકાત. ગાંધીજી મ્યુઝિયમ સહિતના વિવિધ પ્રોજેક્ટોનું કર્યું લોકાર્પણ. સાબરકાંઠાની સાબર ડેરી ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં મળી કારોબારી બેઠક. રાહુલની ટિપ્પણી પર જીતુ વાઘાણીએ કોંગ્રેસને આડે હાથ લીધી. નર્મદા કેનાલમાંથી સિંચાઈ પાણી પૂરું પાડવાની માંગ સાથે 12 ગામના ખેડૂતો ઉપવાસ આંદોલન. રામધૂન બોલાવી ખેડૂતોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ. હવે જોઈએ સમાચાર વિગતવાર. મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે 29મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા સંમેલન યોજવાનું કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયું હતું, જેમાં સહભાગી થયેલા 60 દેશોના 118 પ્રતિનિધિઓએ ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પુંસરી ગામની મુલાકાત લીધી હતી. ગુજરાતમાં મહાત્મા ગાંધી સ્વચ્છતા અને અન્ય પ્રવૃત્તિઓ નિહાળીને અત્યંત પ્રભાવિત થયા હતા. તેમની મુલાકાત દરમિયાન સમગ્ર ગામમાં અનેક જગ્યાએ સાંસ્કૃતિક નૃત્ય નિદર્શન પણ કરાયું હતું અને તેમનું ઢોલ નગારા સાથે ભવ્ય સન્માન પણ કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાનું પુંસરી ગામ કે જે સીસીટીવી કેમેરાથી સજ્જ, સિંગલ એડ્રેસ સિસ્ટમ, ડિજિટલ લાઇબ્રેરી જેવી સંખ્યાબંધ સુવિધાઓ ધરાવતું પ્રથમ ગામ છે, જે હાલ વિદેશી પ્રતિનિધિ મંડળ માટે અવિસ્મરણીય મુલાકાતનું કેન્દ્ર પણ બન્યું હતું. મંડળના સભ્યોનું પુંસરી ગામમાં પરંપરાગત સ્વાગત કરાયું હતું. શાળાના બાળકોના બનેલા બેન્ડ તથા બાળકો દ્વારા વગાડાતા ઢોલ, વાજા અને મંજીરા સાથે કરાતા નૃત્યને આ સભ્યોએ મન ભરીને માણ્યું હતું. એટલું જ નહીં, બાળકો સાથે તેઓ નૃત્યમાં પણ જોડાયા હતા. સાથે સાથે આ મંડળે આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ ઉપલબ્ધ આરોગ્ય સુવિધાની પણ જાણકારી મેળવી હતી. આ પ્રતિનિધિ મંડળમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, બોલિવિયા, કંબોડિયા, કોસ્ટારિકા, ઇથોપિયા, ઘાના, ગુયેના, કેન્યા અને માલદીવ, આ સિંગાપુર સહિતના 60 દેશોના મંત્રીઓ અને પ્રતિનિધિઓ ઉપરાંત મીડિયા હાઉસના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા. ભારત દેશના શ્રેષ્ઠ ગામ તરીકેનું બિરુદ મેળવનાર સાબરકાંઠા જિલ્લાના આ પુંસરી ગામે સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, જેની મુલાકાતે આવેલા પ્રતિનિધિ મંડળે ગામમાં સેનિટેશનની વ્યવસ્થા, વ્યક્તિગત સામૂહિક શૌચાલય, શાળામાં કાર્યરત જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અને પ્રજ્ઞા પ્રોજેક્ટ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસો, સીસીટીવી વહીવટી વ્યવસ્થા જેવી અદ્યતન વ્યવસ્થાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી પ્રશંસા કરી હતી. તેમજ પુંસરી ગામની આ મુલાકાત અવિસ્મરણીય રહેશે તેમ વિદેશોના પ્રતિનિધિ મંડળે જણાવ્યું હતું. 60થી વધુ દેશોના કરીબ 140થી આસપાસ ડેલિગેટ્સ આજે પુંસરીની મુલાકાતે આવ્યા છે. સેન્ટ્રલના MOS મિનિસ્ટર પણ એમની સાથે જોડાયા છે અને સમગ્ર વહીવટી તંત્ર સાથે આજે પુંસરીની, જે રાજ્યનું ને દેશની શ્રેષ્ઠ ગ્રામ પંચાયત ઘોષિત થઈ છે, એની મુલાકાતે આવ્યા છે. મૂળ એમનો હેતુ સરકારની યોજનાઓ, એ રાજ્ય સરકાર, એ કેન્દ્ર સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચી છે અને કેવી રીતે સ્માર્ટ મોડલ બન્યું છે એના વિષય સંદર્ભે, અને ખાસ કરીને સ્વચ્છતા મિશન ઉપર જે પ્રધાનમંત્રીજીનો જે ગામડાઓ પ્રત્યેનો લક્ષ્ય છે એને કેવી રીતે છેવાડાના માનવી સુધી એ સિદ્ધ થયું છે જોવા માટે આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી સમગ્ર ગામ અને સમગ્ર વહીવટી તંત્ર, એ તાલુકા કક્ષા હોય, જિલ્લા કક્ષા હોય, રાજ્ય સરકાર હોય, તમામે એમની મથામણથી એને ખૂબ સુંદર રીતે ઓપ આપવાનો પ્રયત્ન કર્યો છે અને ડેલિગેશન આજે અત્યારે સ્કૂલમાંથી પણ એ ગામના રોડ શો થકી બધાને જોઈ રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના 75% જેટલા લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે, તેમાં પણ જિલ્લાના કુલ 4 તાલુકામાંના કલ્યાણપુર અને ઓખા એમ 2 તાલુકા સમુદ્ર સીમા માટે સંકળાયેલા કે જ્યાં ખેતી વરસાદ પર આધારિત છે.
પરંતુ ચોમાસાની ઘટ રહેતા ખેડૂતોની હાલત કફોડી બની છે, તેમજ સિંચાઈના અને પશુ પક્ષીઓના પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે, જેને લઈ જિલ્લા કોંગ્રેસની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી અને દ્વારકા જિલ્લાને તત્કાલીન અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ પણ કરી હતી. જે ખેડૂતોને વરસાદ વિના એમનો જે ઉભો પાક છે સુકાઈને નષ્ટ થઈ ગયો છે, હવે કોઈ ચોમાસાના અણસાર દેખાતા નથી, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચારેય તાલુકા માણવર, ખંભાળિયા, કલ્યાણપુર, દ્વારકા એમને તાત્કાલિક અસરથી અછતગ્રસ્ત જાહેર કરી અને સરકાર તાત્કાલિક રાહત કામો શરૂ કરવાની વ્યવસ્થા કરે, પીવાના પાણીની વ્યવસ્થા કરે, કેશનો ચૂકવવાની વ્યવસ્થા કરે. જેમ ગઈકાલે 16 તાલુકાને ગુજરાતની અંદર અછતગ્રસ્ત જાહેર કર્યા, એવી જ રીતે જામનગરના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચારે ચાર તાલુકાને તાત્કાલિક અસરથી અછતગ્રસ્ત જાહેર કરે એવી માગણી સાથે ખેડૂતોનું એક આખું ડેલિગેશન આજે કલેક્ટરશ્રી બીમાર હોવાથી ડીડીઓશ્રીને રજૂઆત કરી અને સરકાર સુધી અમારી માગણીઓ પહોંચાડવાનો અમે પ્રયત્ન કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેઓના હસ્તે ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના તથા હાઈવે પ્રોજેક્ટ ફેઝ 2નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાત્મા ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. ત્યારે વડાપ્રધાન મોદીને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભારત દેશના વડાપ્રધાનભાઈના પછી નરેન્દ્રભાઈએ જે વિકાસ કર્યો છે એ આજે આખા વિશ્વની અંદર નોંધ લેવાની છે અને વિશ્વની અંદર આજે ભારત દેશનું નામ છે એ જાણીતું થયું છે. જો કોઈ જાણીતું થયું હોય તો એ માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદીના કારણે આજે ભારત દેશ આજે વિશ્વના ફલક ઉપર છે. ગાંધી જે સ્કૂલ હતી એને મ્યુઝિયમ બનાવી અને સૌરાષ્ટ્રને એક મોટી ભેટ દેવા માટે આવ્યા છે, એટલે એક હું એક માજી ધારાસભ્ય તરીકે નરેન્દ્રભાઈને ખૂબ અભિનંદન આપું. સરદારને પણ નરેન્દ્રભાઈ યાદ કર્યા, ગાંધીને પણ નરેન્દ્રભાઈ યાદ કર્યા, પોનોતા પુત્ર ગુજરાતના ભાઈ શ્રી નરેન્દ્રભાઈએ એને ખૂબ અભિનંદન આપું. સાબરકાંઠા જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થા સાબર ડેરી ખાતે ભાજપની જિલ્લા કક્ષાની કારોબારી મીટિંગ મળી હતી, જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ખાસ હાજર રહ્યા હતા. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ તેમણે કાર્યકરો સાથે ચર્ચાઓ કરી હતી અને રાહુલ ગાંધીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે કરેલી ટિપ્પણીઓ અંગે પણ નારાજગી વ્યક્ત કરી કોંગ્રેસને આડે હાથ લીધી હતી. તો આ સાથે હિંમતનગરના ટુંઢડ ગામે 1.5 વર્ષની બાળકી પર પ્રતિક્રિયા આપી આરોપીઓ સામે કાર્યવાહી કરવાનું પણ જણાવ્યું હતું. દેશ એને સન્માન આપે છે, રાજ્યને સન્માન આપે છે, ત્યારે રાહુલ ગાંધી એમની માનસિકતા, મેં કહ્યું એમ આઝાદી પહેલાંથી ચાલી આવતી સરદારસાહેબના અપમાનની માનસિકતા, એમણે અપમાન કર્યું છે. રાહુલ ગાંધીએ સરદાર સાહેબને જૂતા બરાબર સરખાવ્યા છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીને રાજ્યની જનતા એ કોઈ સંજોગોમાં ચલાવી નહીં લે. મોરબી જિલ્લાના છેવાડાના ગામોને નર્મદા કેનાલમાંથી સિંચાઈનું પાણી આપવા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી, જેના પરિણામ સ્વરૂપ માળિયા ખાતે નર્મદા કેનાલ કાંઠે 12 ગામના ખેડૂતોએ 3 દિવસના ઉપવાસ શરૂ કર્યા છે. ખાકરેચી ગામના પાદરેથી 12 ગામના ખેડૂતોએ રામધૂન બોલાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. અમે આ પાણીમાં અન્યાય થતો હોવાના કારણે આજથી અમે ગાંધી ચિંધ્યા રાહે સત્યાગ્રહ કર્યો. સત્યાગ્રહ કરવા માટેનું કારણ, અમે અગાઉ 1 મહિનો થયા અનેક તંત્રને, સરકારી અધિકારીઓને, પદાધિકારીઓને રજૂઆત કરી, ડેપ્યુટી સીએમને પણ અમે આ રજૂઆત કરી 4 દિવસ પહેલાં, પણ પરિણામ શૂન્ય રહ્યું. માટે અમારે આંદોલન છેડવું પડ્યું છે અને હજી જ્યાં સુધી અમને અન્યાય થતો રહેશે ત્યાં સુધી અમારી આ લડત અમે ચાલુ રાખવાના છીએ. બરાબર, અમારી સમિતિ જે ખેડૂત સમિતિ બનાવી છે એ ખેડૂત સમિતિ જે નિર્ણય લેશે એ રીતે અમે આગળ વધવાના છીએ. બાકી તો અમારી મગફળીનો પાક, જુવારનો પાક, તલનો પાક એ તો બધા નિષ્ફળ ગયા છે પાણીના કારણે, પણ માત્ર એક કપાસનો પાક બચ્યો છે અને એ પણ જો ટૂંક ટાઈમમાં પાણી અમને આપવામાં નહીં આવે 2-3 દિવસમાં તો અમારો કપાસનો પાક પણ સુકાઈ જશે અને એવું થશે તો ક્યારેક ખેડૂત પણ આત્મહત્યા તરફ જશે એવી મને શંકા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના તાલુકામાં વિકાસના નામે મોટા ભ્રષ્ટાચારો થયા હોવાનો આક્ષેપો થઈ રહ્યા છે. 7 મહિના પહેલા બનેલા સીસી રોડની હાલત ખરાબ બની છે, ત્યારે ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ટૂંક સમયમાં નવો રોડ બનાવવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ ઉચ્ચારી છે. આ મુદ્દે પીપળાપરા વિસ્તારના રહીશોએ લીંબડી ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને નગરપાલિકા પ્રમુખના આવેદનપત્ર પાઠવ્યું હતું.
બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીની 34મી વાર્ષિક સાધારણ સભા મંડળીના સ્થાપક ચેરમેન રશ્વિનભાઈ ડોડિયાના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં મંડળીનો પ્રગતિ અહેવાલ રજૂ કરાયો હતો. મંડળીનો વર્ષ 2017 અને 2018નો નફો 1.94 કરોડ થયો હોવાની જાહેરાત કરાઈ હતી, જેમાંથી સભાસદોને 15% ડિવિડન્ડ આપવાનું નક્કી કરાયું છે. અમારી મંડળીની કુલ 5 શાખાઓ હતી. તાજેતરમાં અમદાવાદ મુકામે શાખા ખોલતા ધારી, તલાળા, અમરેલી, લીલિયા, રાજકોટ અને અમદાવાદ તે કાર્યરત છે. અમારી હેડ ઓફિસ છે એ બગસરા મુકામે આવે છે. 4 જગ્યાએ અમારા સ્ટ્રોંગ રૂમ સાથેના લોકલ અમે ધરાવીએ છીએ અને માલિકીના છે. અમારું ગયા વર્ષનું જે ટર્નઓવર છે એ 5,32,59,00,000 રૂપિયાનું છે. અમારો વાર્ષિક નફો 2 કરોડ રૂપિયા સુધીનો છે. આ વખતે સભાસદોને અમો 15% ડિવિડન્ડ જાહેર કરેલ છે અને સાથોસાથ સારી એવી ગિફ્ટ આપવાની. આજની આ સાધારણ સભાની અંદર અમારા ખાસ મહેમાન તરીકે શરદભાઈ લાખાણી, કે જેઓ હમણાં જ ખરીદ વેચાણ સંઘ અમરેલી એમાંથી નિવૃત્ત થયા છે, એનો નિવૃત્તિ સન્માન સમારંભ, અને નવા આવેલા પ્રમુખ ભાઈ શ્રી જયંતિભાઈ પાનસુરિયા એમનો સત્કાર સમારંભ પણ આ સાથોસાથ રાખેલ છે. દાહોદ જિલ્લામાં દિલ્હીથી બોમ્બે માટે જે નેશનલ હાઈવે કોરિડોર બનાવનારો છે, તેમાં જિલ્લાના જાલોદ તાલુકાના 33 ગામના ખેડૂતોની ખેતીની જમીન સંપાદિત થવાની છે. જમીન સંપાદિત થવાના કારણે હજારો આદિવાસી પરિવારોના મકાનો તેમજ તેમની ખેતીની જમીન જતી રહેવાના ભયથી ખેડૂતો રોષે ભરાયા હતા, જેના કારણે હજારો ખેડૂત પરિવારો આ નેશનલ હાઈવેના વિરોધમાં આંદોલનના માર્ગે ચડ્યા હતા અને તમામ ખેડૂતો કલેક્ટર ઓફિસથી થોડે દૂર ભેગા થઈ સભા યોજી હતી અને ત્યારબાદ તમામ ખેડૂતો રેલી કાઢી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી મામલે તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી જાણ પણ કરી હતી. પંચમહાલ જિલ્લાના આરોગ્ય વિભાગમાં નેશનલ હેલ્થ મિશન હેઠળ કરાર આધારિત ફરજ બજાવતા 150થી વધુ કર્મચારીઓનો પગાર વધારો પાછો ખેંચાયો હતો, જેના 3 મહિના થઈ ગયા બાદ પણ પગાર વધારો ન અપાતા કર્મચારીઓએ મહાકાળી મંદિર પરિસરમાં સુંદરકાંડ કરી વિરોધ નોંધાયો છે અને નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારીઓએ નવો સુધારેલો પગાર વધારો ટૂંક સમયમાં જાહેર નહીં કરાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. આજે અમે એક સુંદરકાંડના પાઠનું આયોજન કર્યું. એ સુંદરકાંડ પાઠનું અમારા આયુષ ડૉક્ટર ભાવિક દવે દ્વારા એના મુખારવિંદે અમે સરકારશ્રીને, સરકારશ્રી પોતે પોતાનો રાજધર્મ નિભાવે અને કર્મચારીઓની લાગણીને માન આપીને જે કંઈ માગણીઓ છે એ પરત્વે અમને જલ્દીથી એનો પ્રત્યુત્તર આપે એની માટે આજે આયોજન કરેલ હતું. આપણી માગણીઓ, અમારી માગણીઓ છે, અમને જે 28/5/2018 રોજ જે પગાર વધારો ચૂકવવામાં આવેલો એ પગાર વધારો વિસંગતતાઓ દૂર કરી અમને તાત્કાલિક પરિપત્ર જારી કરે. જો આપણી આ માગણીઓ પૂરી નહીં થાય તો, જો અમારી આ માગણીઓ પૂરી નહીં થાય તો અમે અહિંસાત્મક આંદોલન હવેના દિવસોમાં શરૂ કરીશું. આપનો અમારો આગલો કાર્યક્રમ બસ અમરનાથ ઉપવાસ રહેશે, તેમજ સિવિલ હોસ્પિટલ ખાતેના જે કંઈ દર્દીઓ છે એને ફળાહારનું વિતરણ છે, ચિલ્ડ્રન હોમ છે ત્યાં પણ એને અમે ફળાહારનું વિતરણ કરીશું, બહેરામુગાની શાળા છે એમાં પણ અમે ફળાહારનું વિતરણ કરીશું. આ રીતે અમે તમામ સેવાકીય પ્રવૃત્તિઓ કરવાના છીએ. રાજકોટના રાજવી અને પૂર્વ નાણામંત્રી મનોહરસિંહ જાડેજા દાદાનું લાંબી બીમારી બાદ તાજેતરમાં જ અવસાન થયું હતું, જેથી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દાદાને શોકાંજલિ અર્પણ કરવા રાજકોટ આવ્યા હતા. શંકરસિંહ યુવરાજ માંદાતેસિંહ જાડેજાને મળી સ્વ દાદાના અવસાનથી તેમના પરિવારજનો પર આવેલી દુઃખની પળો બદલ સાંત્વના પણ પાઠવી હતી. શંકરસિંહ વાઘેલાએ સ્વ દાદા સાથે પોતાના સંસ્મરણો યાદ કરીને શબ્દાંજલિ પાઠવી હતી. થોડા સમય અગાઉ દિલ્હીમાં બંધારણને સળગાવવાનો બનાવ બનતા સમગ્ર દેશમાં તેના ઘેરા પડઘા પડ્યા હતા, ત્યારે આ કૃત્ય આચરી સંવિધાન અને ડોક્ટર આંબેડકરનું અપમાન કરનારને ફાંસીની સજા ફટકારાય તેવી લોકોએ માંગ કરી છે અને આ મુદ્દે દલિત, મુસ્લિમ તેમજ ઓબીસીના લોકો દ્વારા પરિવર્તન યાત્રા બોટાદથી બાઇક અને કારના કાફલા સાથે કાઢવામાં આવી હતી, ત્યારે આ યાત્રા લીંબડી પહોંચતા બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ફૂલહાર કરાયા હતા. હિંમતનગર તાલુકાના ઢુંઢણ ગામે 1.5 વર્ષની બાળકી પર થયેલા બળાત્કારની ઘટનાએ રાજકીય રંગ પકડ્યો છે.
પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રચાયેલા ડેલિગેશનને ભાવપુર ગામની મુલાકાત લઈ ભોગ બનેલી બાળકીના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ તકે પાટણ કોંગ્રેસ પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તેમજ કોંગ્રેસના ધારાસભ્યોને હોદ્દેદારો જોડાયા હતા. કોઈ પણ બનાવ બને એના રિએક્શન આવે જ, ટોળું ભેગું થાય, સમાજ ભેગો થાય, નાના મોટા બનાવો બને, પણ અમારા આગેવાનો જ્યારે એ ટોળાને સમજાવવા જાય, જે બનાવ બન્યો છે એને ન્યાય આપવા માટે એ સમાજની સાથે રહે ત્યારે એવા આગેવાનોને પણ પોલીસ પકડી જાય, એમના ઉપર કેસ દાખલ કરવામાં આવે. બીજી માગણી એવી છે કે અમારા આગેવાનો ઉપર જે કોઈ કેસ દાખલ થયા છે એ તાત્કાલિક અસરથી એ કેસ પાછા ખેંચો. અહીંયા બેફામ દારૂની બદીઓ છે. મને કોઈક આગેવાને કહ્યું કે અગાઉના એસપી હતા ત્યારે દારૂ જુગાર મોટાભાગે એના ઉપર કંટ્રોલ હતો, નવા એસપી આવ્યા પછી દારૂ જુગાર અને બીજી બદીઓ બેફામ ચાલે છે. એ બેફામ ચાલે છે એવા સમયે જે કંઈ મજૂરો છે એ દારૂ પીને કે વ્યસન કરીને ભાન ભૂલી જાય છે, માણસ તરીકેનું ભાન ભૂલી જાય છે અને આવા કૃત્યો કરે છે, એટલે દારૂની બદીઓ પણ દૂર થવી જોઈએ. અમે કાલે સરકારને આવેદનપત્ર આપીશું. ઠાકોર સેનાનો કેન્ડલ માર્ચનો કાર્યક્રમ છે. આ 14 મહિનાની બાળકી ઉપર જે દુષ્કર્મ થયો છે તે હવે ના થાય એટલા માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે તે જે ગુનેગાર છે દુષ્કર્મ કરવાવાળો તેને ફાંસી આપે અને હવેથી આવા દુષ્કર્મ ના થાય એવી સરકારને ધ્યાન દેવું. હળવદ મુકામે બજરંગ દળના સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ ભાવેશભાઈ ઠક્કર પર તાજેતરમાં મુસ્લિમોના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ભાવેશભાઈ ગંભીર રીતે ઘાયલ થતા તાત્કાલિક સારવાર માટે અમદાવાદની કર્ણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાના ઘેરા પડઘા પણ પડ્યા છે. ત્યારે કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ગોરક્ષા દળ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. તો આ સાથે સલમાન ખાનની ફિલ્મ લવ રાત્રિ પર પ્રતિબંધ પણ રજૂઆત કરાઈ હતી. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષક સમિતિ તરફથી આજે અમે જે હળવદની અંદર ભાવેશભાઈ ઠકરાળ જે સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક ઉપર મુસ્લિમો દ્વારા હુમલો કરવામાં આવેલ છે તેમને કર્ણાવતી હોસ્પિટલની અંદર દાખલ કરેલ છે અને તેનું આવેદનપત્ર અમે મામલતદારશ્રીને આપેલ છે. તેમજ બીજી ફિલ્મ બાબત છે કે જે લવરાત્રિ નામથી ફિલ્મ રજૂ કરેલ છે તે ફિલ્મને બંધ કરવામાં આવે અને તેનો વિરોધ ગુજરાતની અંદર વિરોધ કરવામાં આવશે. અને અમારી માગણી છે કે જે હુમલો થયો છે તેની કડકમાં કડક કાર્યવાહી થાય, તે આવારા તત્વોને પકડી અને તેને કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી અમારી માગણી છે. વણ ઉકેલ્યા પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્યભરના તલાટીકમ મંત્રીઓ વિરોધમાં ઉતર્યા છે, ત્યારે ગોધરાના તલાટીકમ મંત્રીઓ પણ તાલુકા પંચાયત કમ્પાઉન્ડમાં એક દિવસની માસ સીએલ રજા ઉપર ઉતરી જઈ સરકારી કામગીરીથી અળગા રહ્યા હતા અને સરકાર હજુ પણ માંગણીઓ નહીં સંતોષે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી તલાટીકમ મંત્રીઓએ ઉચ્ચારી છે. ગુજરાત રાજ્ય મંડળના આદેશ અનુસાર અમારી જે જૂની પડતર માગણીઓ છે એના નિકાલ માટે માસ સીએલ પર ઉતર્યા છે. અમારી મુખ્ય 5 માગણીઓ છે. એમાં એક માગણી છે ગ્રેડ પે સુધારા માટે જે અગાઉ પરિપત્ર થયેલો છે એમાં જે 4, 5 અને 6 જે કલમ છે એ દૂર કરવી. બીજા નંબરમાં છે 2006થી જે ભરતી 2004થી જે ભરતી થયેલી છે એ 2006ની જગ્યાએ 2004થી સળંગ નોકરી ગણવા માટેનું પરિપત્ર કરવા. તેમજ રેવન્યુ તલાટી અને પંચાયત તલાટી વચ્ચે જે પગાર તથા કામગીરીની જે વિસંગતતા છે અત્યાર સુધી તે દૂર કરવામાં આવે. તેમજ ચોથી માગણી છે નવી પેન્શન ભરતી, જે નવી જે 2004થી જે ભરતી થયેલી છે અને નવી જૂની પેન્શન પદ્ધતિ શરૂ કરવામાં આવે તથા વિસ્તરણ અધિકારીની જે જગ્યાઓ ભરવામાં આવે છે તે પંચાયત તલાટી, સહકાર અને આંકડા દરેક જગ્યાઓ પંચાયત તલાટીની પ્રમોશનથી ભરવામાં આવે તેવી અમારી સૌની માગણી છે. અમારા તો 6 ટોટલ પ્રશ્નો છે. એક તો ગ્રેડ પે સુધારા માટે અગાઉ પરિપત્ર અમને આપેલો, એમાં શરત 4, 5 અને 6 જે છે સરકારે એ રજૂ કરી છે, એ રદ કરવાની છે. 2006ના બદલે 2004થી ભરતી થયેલા તકમ મંત્રીને સળંગ નોકરી ગણવાનો અમારો એક પ્રશ્ન છે. પછી નવી ભરતી થયેલા તમામ તલાટીકમ મંત્રીઓને જૂની અને પંચાયત મંત્રી અને રેવન્યુ મંત્રી પેન્શન પદ્ધતિ દાખલ કરવા બાબત. ઇન્ડોનેશિયાના જકાર્તામાં રમાયેલી 18મી એશિયન ગેમ્સ સ્પર્ધામાં 6.51 મીટર લોંગ જમ્પમાં ભારતને સિલ્વર મેડલ અપાવનાર રાજકોટ ડિવિઝનની રેલવે ટીટીઈ તરીકે ફરજ બજાવતી નીના વસ્કલિનનો સન્માન સમારંભ તથા તેના માટે પત્રકાર પરિષદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
નીના વર્કિલને રેલવે દ્વારા રોકડ રૂપિયા સ્મૃતિચિહ્ન અને રિલાયન્સ ટાસ્ક 2 લાખનો ચેક આપી સન્માનિત પણ કરવામાં આવી હતી. રાજકોટ મંડલ મેં જો હૈ કાર્યરત હૈ ટીટી કે પોસ્ટ પર ઓર જૈસે કે આપકો પતા હૈ કે નીના વર્કિલ ને જો હૈ એશિયન ગેમ ઇન્ડોનેશિયા જકાર્તા મેં જો હુઆ હુએ થે વહાં પર સિલ્વર મેડલ જો હૈ લોંગ જમ્પ મેં 6.51 મીટર ઇન્હોને કિયા હૈ તો હમે બહોત બહોત ખુશી હૈ ઇન્ડિયન રેલવે કી ઓર સે પશ્ચિમ રેલવે કી ઓર સે ઓર ખાસ કર રાજકોટ મંડલ કે ઓર સે હમ બહોત બહોત ખુશી મના રહે હૈ યહાં પર. જૈસે કે આપકો પતા હૈ કે ઝોનલ લેવલ પર ઓર મંડલ લેવલ પર જો હૈ રાજકોટ ડિવિઝન સ્પોર્ટ એસોસિએશન હૈ જો કે વેસ્ટર્ન રેલવે સ્પોર્ટ એસોસિએશન કે તહત આતા હૈ ઓર હમ ખિલાડીઓ કો પૂરા પ્રોત્સાહન દેતે હૈ જૈસે કે હમારે ક્રિકેટ ગ્રાઉન્ડ હૈ યહાં પર યહાં પર બાસ્કેટબોલ કી ફેસિલિટી અવેલેબલ હૈ યહાં પર લોન ટેનિસ કી ફેસિલિટી અવેલેબલ હૈ યહાં પર ફૂટબોલ કી ફેસિલિટી અવેલેબલ હૈ તો હમારે જો ભી પ્લેયર્સ હૈ ઉનકો હમ પૂરા સપોર્ટ કરતે હૈ ઓર જો ભી હૈ છુટ્ટી ઉસકે લિયે ભી પૂરા હમ ઉનકો છૂટ દેતે હૈ. ટીવીલൊക്കെ માત્રે પ્રધાનમંત્રીને കണ്ടിട്ടുള്ളൂ അപ്പോൾ നേരിട്ട് കണ്ടപ്പോൾ എനിക്ക് ഭയങ്കര സർപ്രൈസ് ആയിരുന്നു. നേരിട്ട് സംസാരിക്കാൻ പറ്റിയതിലൊക്കെ ഒരുപാട് സന്തോഷമുണ്ട്. टीवी में देखा है प्रधानमंत्री जी को उधर डायरेक्टर मिलके बात किया बहुत कॉन्फिडेंस हो गया बहुत एंगेज मिला है प्रधानमंत्री से. રાજકોટ માં વિનોબા ભાવે પ્રાથમિક શાળા નંબર 13 માં મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિના ભાગરૂપે શાળાના ધોરણ 5-8 ના 150 વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીજી બનીને ભારતના નકશાનું ચિત્ર સ્પષ્ટ કર્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે રાજકોટની પંચશીલ સ્કૂલ દ્વારા બી ધ ચેન્જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત જનજાગૃતિ માટે વિદ્યાર્થીઓએ 1500 જેટલી પ્લાસ્ટિક બેગને ભંગારમાં આપી હતી અને આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓએ સિનિયર સિટીઝનોને ખાદીના રૂમાલ ભેટ કર્યા હતા. મને ગર્વ થાય છે કે મને ગાંધીજી બનવાનો મોકો મળ્યો છે. મારું જીવન એ જ સંદેશ છે, એટલે આપણે દરરોજ સત્ય બોલવું જોઈએ, ગમે તે થાય ગમે તે સમયે સત્ય જ બોલવું જોઈએ. એક્ચ્યુઅલી એવું છે કે આ વખતે 150મી જન્મ જયંતિ છે ગાંધીજીની, તો અમે એવું વિચાર્યું કે અમારી જ શાળાના બાળકો છે એમની અંદર 150 બાળકો છે એ ગાંધીજી બને. માત્ર ગાંધીજી બને જ નહીં પણ એક એક બાળકને અમે લોકો એક એક સ્લોગન ગાંધીજીના જીવનની અંદરથી એક એક કોઈ એવો ઉદ્દેશ અથવા તો ગાંધીજીનો જે જીવનની અંદર કાર્ય હતું એક એક કાર્ય એમને અમે યાદ કરાવ્યું છે અને એ બાળકો છે એ એના વિશે બોલશે. એટલે એ પણ એ વિચાર છે કે ભાઈ 150 ગાંધીજી છે અને ભારતના નકશા ઉપર ઊભા એટલા માટે રાખ્યા છે કે અમે ગાંધીમય ભારત બનાવવા ઈચ્છીએ છીએ. ગાંધીજીની જે સ્વચ્છતાની વાત છે, અહિંસાની વાત છે કે સત્યની વાત છે, તો સત્યાગ્રહી બને અમારા બાળકોમાં એ વિચાર આવે એ માટે અમે આ કામ વિચાર્યું. પૂજ્ય બાપુની 150મી જન્મજયંતિની શરૂઆત થઈ છે અને શરૂઆતની ઉજવણી રૂપે પંચશીલ શાળામાં એક સુંદર મજાનો કાર્યક્રમ. આ કાર્યક્રમમાં ગાંધીજીના જે અંતિમ અવસ્થામાં એમની જે દીકરી જેવી આભાબેન એમની સાથે રહેતા એમની દીકરી ગીતાબેન આજે આ કાર્યક્રમમાં પધાર્યા છે. સાથે સાથે અર્જુનલાલ હિરાણી કોલેજના પ્રિન્સિપાલ શ્રી ઠેસિયા સાહેબ પણ અહીંયા પધાર્યા છે અને સ્કાઉટ એન્ડ ગાઈડના કમિશનર શ્રી ભરતસિંહ પરમાર પણ અહીંયા પધાર્યા છે. અને એમના હાજરીમાં એક કાર્યક્રમ એવો થયો કે પંચશીલ શાળાના વિદ્યાર્થીઓ છે એમને કાગળની બેગો બનાવી છે અને એ કાગળની બેગો છે એ સમન્વય અને ખાદી ભંડારમાં વિનામૂલ્યે આપવા જશે. સાથે સાથે પંચશીલના વિદ્યાર્થીઓએ ચલીની કાપડની જે ખાદીની બેગો બનાવી છે એ બેગો છે એ શાકભાજીના જે ફેરિયાઓ છે લારીવાળાઓ છે એમને મફતમાં આપવા જશે. અને આ ઉપરાંત ખાદીના રૂમાલ પણ બનાવ્યા છે જે સિનિયર સિટીઝન લોકો છે એમને આપશે. આ બધી પાછળનું મુખ્ય એક જ કારણ છે, જ્યાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય. આજે કોઈ પણ દુકાનમાં વસ્તુ ખરીદવા જાય ત્યારે પ્લાસ્ટિકનું ઝબલું આપવામાં આવે છે, શાકભાજીમાં પણ પ્લાસ્ટિકનું ઝબલું આપવામાં આવે છે, એમનો ઉપયોગ ન થાય એવી મુહિમ છે એ પંચશીલના વિદ્યાર્થી દ્વારા શરૂઆત થઈ છે. સ્વચ્છતા બાબતે
અને એનું સારું સ્વાસ્થ્ય કેળવાય એના માટે તો બધા વિદ્યાર્થી જાગૃત છે જ અમારા, પણ સાથે સાથે પ્લાસ્ટિકનો બિલકુલ ઓછો ઉપયોગ થાય, એનો ઉપયોગ ન થાય અથવા તો લોકો એનો ઉપયોગ ન કરે એવી અવેરનેસ પંચલ શાળા દ્વારા આજે ગાંધી બાપુના 150મી જન્મજયંતિ નિમિત્તે કરવામાં આવશે અને આના દ્વારા પ્રચાર અને પ્રસાર કરી અને સમાજના લોકો સુધી આ સંદેશ છે એ પંચલના વિદ્યાર્થીઓ મોકલશે તો જ ખરા અર્થમાં એ શાળાનું કાર્ય થયું કહેવાય. થેન્ક યુ. બાપુનો જે જન્મદિવસ છે એમાં પંચલ સ્કૂલ હંમેશા કંઈક અલગ કરે છે. બે વખત ગાંધી ટોપીની રીતે અલગ અલગ કાર્યક્રમો થયા હતા. આ વખત આ જે થેલીનું વિતરણ થયું, શું કેટલા ટાઈમની મહેનત હતી વિદ્યાર્થીઓને અને કેટલા લોકોને ઉત્સાહ દેખાયો છે? ચોક્કસ, દર વર્ષે પંચે શાળા છે એ ગાંધી વિચાર ઉપર ચાલવાનો પ્રયત્ન કરે છે અને અવારનવાર ગાંધીજીના જીવન ઉપર કંઈક ને કંઈક અમે લોકો કરીએ છીએ. વર્ષ 2016માં જાન્યુઆરી એન્ડમાં 30મી જાન્યુઆરી અમે લોકો ગાંધી જીવન દર્શન કર્યું હતું અને એ 3 દિવસનું ભવ્યાભવ્ય એક્ઝિબિશન અમે ગોઠવ્યું, જેમાં ગાંધીજીના જન્મથી એના અંતિમ વાસ સુધી 32 ક્લાસરૂમમાં ફ્લાય એના જે ફ્લોટ્સ લાઈવ ફ્લોટ્સ બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, જેથી કરીને પંચલ સ્કૂલને 31 વર્લ્ડ રેકોર્ડ મળેલા છે. સાથે સાથે પંચલ સ્કૂલે વિશ્વની સૌથી મોટી ગાંધી ટોપી ખાદીની બનાવી હતી અને એ પણ સમગ્ર રાષ્ટ્રને અર્પણ કરી, તો એ પણ એક ખૂબ જ ગર્વ લીધા જેવી વાત છે. અને એના દ્વારા ગાંધીના જે જીવનના, માત્ર ગાંધી એ આઝાદી અપાવનાર માત્ર ગાંધી નથી, ગાંધીજીએ જીવનમાં અનેક પ્રયોગો કર્યા છે, નાના નાના અનેક પ્રયોગોથી એ જીવનને કેટલું સરળ ને સારી રીતે બનાવી શકાય એ જીવનના જે મૂલ્યો છે એ વિદ્યાર્થીઓ શીખે એના માટે આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ પોતે કાગળની બેગ અને કોટનની જે ચલીની બેગ છે એ બનાવી છે. એમાં લગભગ એને 4 કે 5 દિવસ જેટલા વિદ્યાર્થીઓને લાગ્યા છે. 1000 જેટલી કાપડની 1000 જેટલી કાગળની બેગો બનાવી છે અને 300 જેટલી છે એમને ખાદીની બેગો બનાવી છે. આ ઉપરાંત રૂમાલ પણ ખાદીના વિદ્યાર્થીઓ જ બનાવ્યા છે અને એના ઉપર જે પેઇન્ટિંગ છે એ વિદ્યાર્થીઓ જ કર્યું છે. એટલે 4-5 દિવસની વિદ્યાર્થીની મહેનત છે. ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન વર્ષમાં સમાવિષ્ટ એવી ભૂરખીય હનુમાનજી મંદિરે લાખો શ્રદ્ધાળુ માટે આસ્થાનું કેન્દ્ર છે. મંદિર ટ્રસ્ટ દ્વારા અહીં 40થી વધુ પ્રકારની વિવિધ સેવાઓ આપવામાં આવે છે, પરંતુ સરકાર દ્વારા પરિવહન માટે અહીં કોઈ સુવિધા ઊભી ન કરાતા યાત્રિકોને મુશ્કેલી સહન કરવી પડે છે. ભૂરખીયા હનુમાનજી મંદિરથી માત્ર 7 કિલોમીટરના અંતરે જ રાજ્યનો ધોરીમાર્ગ રાજકોટ ભાવનગર હાઈવે આવેલો છે, જ્યાંથી ઘણા રૂટની એસટી બસો પસાર થાય છે. તો શું બસોને માત્ર 7 કિલોમીટરના અંદર ન દોડાવી શકાય તેવો પણ પ્રશ્ન ઉઠાવ્યો છે. કરવા આવ્યા છે, પ્રાઇવેટ બસ કરીને આવ્યા છે, પણ તે અહીં કોઈ એસટીની એવી વ્યવસ્થા છે નહીં, તો અમારે અત્યારે થોડું મોંઘું પડે છે, પણ હવે દાદાના દર્શન માટે અમે પ્રાઇવેટ બસ કરીને આવવું પડે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આયુષ્યમાન ભારત યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેની જાણકારી અને લાભ લોકોને સરળતાથી મળી રહે તે માટે ગોધરાના સરદાર નગર ખંડ ખાતે પંચમહાલ જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોની મીટિંગ રાખવામાં આવી હતી, જેમાં સસ્તા અનાજના વેપારીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી અને યોજનાનો લાભ કેવી રીતે અને ક્યાંથી મેળવવો તે વિશે વિગતવાર સમજૂતી પણ અપાઈ હતી. કે જે 5 લાખ રૂપિયાનું કેશલેસ આરોગ્ય કવચ આપવા જઈ રહી છે, કે જે મા યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા વીમા યોજનાની કમ્પેરમાં 5 લાખ જેટલું વધુ વીમા કવચ આપવા જઈ રહી છે, જે ગરીબ અને જરૂરતમંદ જનતા કે જે સોશિયો ઇકોનોમિક કાસ્ટ બેઝ સેન્સસ 2011 મુજબ નિર્ધારિત છે તે લોકોને આનો લાભ મળવા જઈ રહ્યો. ઈ કાર્ડ આપવામાં આવશે કે જે એમ્પેનલ હોસ્પિટલ્સમાંથી ડાયરેક્ટ પણ મેળવી શકાય છે, તેમજ કોમન સર્વિસ સેન્ટર તેમજ પુરવઠાના સ્ટાફ દ્વારા એ આપવામાં આવનાર છે, જેને આપણે ગોલ્ડન કાર્ડ તરીકે ઓળખીશું અથવા ઈ કાર્ડ. ઈ કાર્ડ આપણે પૂર્વ નિર્ધારિત સમય લઈ લઈએ કે જે વખતે આપણે ખાડો એ વખતે ન ખોદીએ કે જ્યારે આપણે જરૂર પડે, એટલે આપણે એડવાન્સની અંદર જો કાર્ડ ઈ કાર્ડ મેળવી લઈએ તો જ્યારે બીમાર થવાનો થાય ત્યારે અન્ય પરિસ્થિતિઓમાંથી પસાર ન થવું પડે અને તાત્કાલિક સેવાઓનો લાભ મળે, કેશલેસ સેવાઓનો લાભ મળે, એ માટે સીએસસી સેન્ટરને કામ સોંપવામાં આવેલ છે. તો જરૂરતમંદ જનતાને વિનંતી છે કે જેમનો સોશિયો ઇકોનોમિક કાસ્ટ બેઝ સેન્સસ 2011માં D1 to D7 કેટેગરીઝ એક્સેપ્ટ D6 કેટેગરીઝમાં નામ હોય, જેમનો સર્વે થયેલો હોય, જેમને પ્રધાનમંત્રીશ્રીનો લેટર આવેલો હોય, જેમની પાસે HHID હોય અથવા ન પણ હોય તો મેરા PM જાય વેબસાઇટ છે, જેની અંદર પણ એ લોકો સર્ચ કરી શકશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના પ્રેસિડેન્ટ તથા ઝારખંડના સાંસદ પરિમલ નથવાણીની અબતકના મહેમાન બન્યા હતા. તેઓએ અબતકના 8 વર્ષ પૂર્ણ થયા પર જણાવ્યું હતું કે આ એક ખૂબ જ સારી સિદ્ધિ કહી શકાય.
વધુમાં તેઓ જણાવ્યું હતું કે જો દરિયાઈ વિસ્તારોનો મહત્તમ ઉપયોગ કરાશે તો ગુજરાત અને એમાં પણ સૌરાષ્ટ્રના વિકાસના દ્વાર ખુલી જશે. હું એવું માનું છું કે અત્યારના ગવર્મેન્ટનું હવે એના પર ફોકસ આવી રહ્યું છે અને અત્યારે જે નવા કમિશનર આવ્યા, જીએમબીના જે ચેરમેન આવ્યા છે, પ્રેસિડેન્ટ આપણે મુકેશકુમાર, આઈ થિંક મને એવું લાગે છે કે એ આનું ઓબ્ઝર્વેશન કરી જ રહ્યા છે અને પોટેન્શિયલ ઘણું છે અને જે સમયે બંધ પડી ગયા છે એ પોર્ટ જો ફરી શરૂ કરે તો એનો કાર્ગો પણ સારો આવે અને નવું ડેવલપમેન્ટ પણ થાય. બીજું, આપણા લોકો ત્યાં રોજીરોટી ખાસ ઓટોમેટિક છે, જામનગર ડિસ્ટ્રિક્ટ પોસ્ટલ કરેક્ટ, તો અહીંયા આપણને એના બેનિફિટ્સ આપણે લઈ શકીએ, તો એ પણ આપણે કરવાની જરૂર છે. પરફેક્ટ. બીજું છે રિલેસ જે રિફાઇનરી એરિયા પછી જે આપણું છે ગ્લોબલી જે બેનિફિટો મળ્યા એ આવતા દિવસોમાં હજી શું જે ક્રૂડની અંદર પરિસ્થિતિ છે એવી છે. નહીં, ક્રૂડ તો ઇન્ટરનેશનલ માર્કેટનો ઇશ્યુ છે, રિલાયન્સ એ ગ્લોબલ માર્કેટ ઊભું કર્યું છે, એટલે અમે અમારું જે પ્રોડક્શન છે એ લગભગ 90 કન્ટ્રીમાં જાય છે, એટલે હવે જેટલો સ્કોપ હતો એ બધો એક્સપ્લોર થઈ ગયો છે જામનગરમાં. ફ્યુચર તો હવે ત્યાં હવે જીઓ ઉપર અને રિલાયન્સના રિટેલ બિઝનેસ ઉપર આવશે. એન્કર ફરીથી વાંચું છું. રાજકોટના કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજી દિવાળી પર રાજકોટ પધારી રહ્યા છે. તેમના સ્વાગતમાં વિક્રમભાઈએ સત્સંગનું પણ આયોજન કર્યું હતું જેમાં બહોળા પ્રમાણમાં લોકો જોડાયા હતા. દિવાળીમાં ગુરુજી આવે છે રાજકોટમાં, એના ભાગરૂપે આજે રાજકોટના આંગણે વિક્રમભાઈ હાજરા કે જેના ખુદના 20 આલ્બમ અને 50થી પણ વધારે દેશોની અંદર લાઈવ જેને કે સત્સંગ અને આવા કોન્સર્ટ કરે છે એ રાજકોટમાં પધાર્યા છે અને બહુ મોટા ઇન્ટરનેશનલ સિંગર છે રાજકોટની જનતા માટે. તો વધુમાં વધુ લોકો એમાં ગુરુજીની ઇવેન્ટ ગુરુજી જ્યારે આવે છે દિવાળીમાં તો વધુમાં વધુ લોકો જોડાઈ શકે, વધુમાં વધુ લોકો એમનો લાભ લઈ શકે એમના માટે આજે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. મારું નામ આશકા જાની છે, હું આર્ટ ઓફ લિવિંગ ટીચર છું અને ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી 8 વર્ષ પછી ફરીવાર રાજકોટ પધારી રહ્યા છે. 2010માં ગુરુદેવ ધનતેરસના દિવસે રાજકોટ પધાર્યા હતા, એટલે અત્યારે રાજકોટમાં બધા આર્ટ ઓફ લિવિંગમાં અમારા જે ડિવોટીઝ છે બધામાં બહુ જ અત્યારે ઉત્સાહ છે, બધા બહુ જ અત્યારે સેલિબ્રેશનની તૈયારીઓમાં લાગી ગયા છે. બહુ જ મોટા પાયે અમે અહીંયા પ્રોગ્રામ રાજકોટમાં કરવાના છીએ અને 7 નવેમ્બર દિવાળીના દિવસે ગુરુદેવ પધારશે પારિજાત પાર્ટી પ્લોટમાં. આપણે અષ્ટલક્ષ્મી મહા પૂજાનો કાર્યક્રમ કર્યો છે તો એ કાર્યક્રમ માટે આ એક પ્રી ઇવેન્ટ છે જેમાં લોકોને વધારે માહિતી મળશે અને અમારા જે આર્ટ ઓફ લિવિંગના ઇન્ટરનેશનલ જે સિંગર જે છે એમને અમે ઇન્વાઇટ કર્યા છે રાજકોટમાં. આ સત્સંગ આપણે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી રાજકોટ પધારી રહ્યા છે દિવાળી ઉપર, એના માટે અત્યારે સ્પેશિયલી રાખ્યો છે બધા સેવકો માટે અને બધા એન્થુઝિયાસ વોલન્ટિયર્સ ડિવોટીઝ જે છે એના માટે છે આ પ્રોગ્રામ. દિવાળી ઉપર જે કાર્યક્રમ છે એમાં 50,000 લોકો ભાગ લેવાના છે. આપણે આગામી દિવસોમાં આદ્ય શક્તિ માં અંબાના નવલા નોરતા આવી રહ્યા છે. નવરાત્રીમાં થનગનાટ કરવા શો કોઈ આતુર છે ત્યારે કંઈક અનેરું કરવા માટે ખંભાળિયામાં નવલા નોરતાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શહેરમાં જુદા જુદા દાંડિયા ક્લાસીસમાં અવનવા સ્ટેપ શીખવવામાં આવી રહ્યા છે તેમજ વેલકમ નવરાત્રીના આયોજનનું ભરપૂર તૈયારીઓ ચાલી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાંતિ દાંડિયા ક્લાસીસમાં નવરાત્રીનું ખૂબ સરસ આયોજન થયેલું છે. અમે 2 મહિનાથી નવરાત્રીની ઉત્સાહભેર તૈયારી કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં નવરાત્રી આવવાની છે અને અમારા ક્લાસમાં ખૂબ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ વર્ષે પણ સારું રમી ચાંદનિધિનું અને પાંતિ દાંડિયા ક્લાસીસનું નામ રોશન કરી શકું એમ આશા છે. જે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાંતિ દાંડિયા ક્લાસીસનું ખૂબ જ સરસ આયોજન થયું છે અને તેમાં આ વખતે 250ની સંખ્યા થઈ છે. ગયા વર્ષે પણ આ જ રીતેનું આયોજન થયું હતું અને તેમાં 300ની સંખ્યા થઈ હતી. દર વર્ષની જેમ અહીંયા ખૂબ જ સરસ રીતે શીખવાડવામાં આવે છે અને ખૂબ જ ઓછી ફીમાં શીખવાડવામાં આવે છે કે જેમ કે ગામની ગરીબ છોકરીઓ છે કે જે અફોર્ડેબલ ન કરી શકતી હોય ફી, ખૂબ વધુ ફી, એના માટે ખૂબ સારું છે અને અહીંયા 0ના બરાબર ફી કહી શકે એવી રીતના ફીમાં અમને અહીંયા શીખવાડવામાં આવે છે. બહુ જ ખુશી થઈ છે એ જણાવતા કે ગયા વર્ષે 300 દીકરીઓ મારા ક્લાસમાં હતી, આ વર્ષે પણ 200 દીકરીઓ મારા ક્લાસમાં રમે છે. બહુ ખૂબ પ્રાઉડ ફીલ કરું છું હું.
દર વર્ષે હું કંઈક નવું કરવા માગું છું અને દર વર્ષે હું નવું કરી પણ શકું છું. બસ આ જ રીતે મને બધાનો સાથ સહકાર મળતો રહે કે હું આવી જ રીતે નવું નવું કરતી આવું. જામખંભાળિયાની અંદર ઘણા બધા ક્લાસીસ છે, પણ મિડલ ક્લાસ ફેમિલીથી ઘણી એવી દીકરીઓ છે જે ફી અફોર્ડ નથી કરી શકતી. વધારે ફી હોય તો એ લોકો કોઈ ક્લાસીસ જોઈન નથી કરી શકતી. તો બસ એક ગરીબ દીકરીઓ છે એ મારા એ લાવો લઈ શકે, એ રમતા શીખી શકે. લીમડી ખાતે આવેલા બહુજન સ્વામી જીનાલય ખાતે સુભદ્રાજી મહાસતીજીના અને સુજેસ્થા મહાસતીજીના શિષ્યા સત્વનિધિજી મા સતીજીની વર્ધમાન તપની 95મી ઓળીનો અનુમોદન અર્થે તેમજ પર્યુષણ પર્વની નિવેદન પૂર્ણાહુતિ નિમિત્તે ત્રિદિવસીય પ્રભુ ભક્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રભુભક્તિ મહોત્સવ દરમિયાન અષ્ટપદ તીર્થની ભાવયાત્રાનો કાર્યક્રમ, સતરભેદી પૂજા તેમજ માંતૃવંદના સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. રાજકોટ તપસ્વી સ્કૂલ ખાતે જૈનમ યુનિટી કમ્યુનિટી દ્વારા જૈનમ સમાજના બહેનો માટે આત્મરક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 65 થી 70 બહેનોએ લાભ લીધો હતો, જેમાં બહેનોને રણજીત ચૌહાણ દ્વારા ટ્રેનિંગ અપાઈ હતી. તો હાલમાં સમાજમાં પ્રવર્તી રહેલી ખાસ કરીને બહેનો માટેની સુરક્ષા એક મહત્ત્વનો મુદ્દો છે, અને જેમ આપણે જોઈએ છીએ કે બહેનો માટેના ઘણા બધા કાર્યક્રમો હાલના સમયમાં થઈ રહ્યા છે, જેમ કે બેટી બચાવો બેટી પઢાવો. તો અમે એવા મુદ્દાને સ્પર્શવાનો પ્રયત્ન કર્યો છે કે સામાજિક સુરક્ષા ખાસ કરીને બહેનોની ધ્યાનમાં રાખીએ, કે જ્યારે પણ એમને કોઈ કટોકટી આવે, જેમ કે ચેન સ્નેચિંગના બનાવો બનતા હોય છે, ભીડમાં છેડતીના બનાવો બનતા હોય છે, તો આ વખતે બહેનો પોતાની સુરક્ષા પોતાની જાતે કેવી રીતે કરે અને એમની પાસે જે હાથે પડ્યું હથિયાર, એટલે કે એમની ચુન્ની હોય, એમનો દુપટ્ટો હોય, એમનો પર્સ હોય, જે એમની પાસે વસ્તુ છે, એમનાથી એમનો અને એમની સાથે રહેલાનો બચાવ કેવી રીતે કરવો અને કટોકટીની ક્ષણો કેવી રીતે પાર કરવી, એ મુદ્દાની અમે અહીંયા ટ્રેનિંગ આપી રહ્યા છીએ. ગર્લ્સ એન્ડ વિમેન 15 યરથી 45 યર કે 40 યર સુધી છે, બહુ જરૂરી છે. 40+ તો ઓકે, પણ ગર્લ્સ માટે અત્યારે એટલું બધું જરૂરી છે, કારણ કે આ સમય આ યુગ એટલો બધો હવે ગર્લ્સને જાગૃત થવાનો છે કે કોઈ પણ સમયે ગમે તે દિવસની અંદર એમને એટલું બધું સફર કરવું પડે છે. અને નાનાથી લઈને મોટા સુધી ગર્લ્સને અત્યારે જે જે પ્રોબ્લેમ્સ આવે છે એના માટે આ તાલીમ લેવી ખૂબ જરૂરી છે કે જ્યારે કોઈની એને હેલ્પની જરૂર જ ન પડે, પોતે પોતાની આત્મરક્ષણ કરી શકે. આ યુગમાં ખરેખર બહુ ગર્લ્સ માટે જરૂરી છે. તાજેતરમાં ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા યુઆઈના યુવા પ્રમુખ શ્યામ વિજયનના અધ્યક્ષપણે મળી હતી, જેમાં સેક્રેટરી તાહિર વોહરા અને એક્ઝિક્યુટિવ કમિટીના મેમ્બરો અને ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં મળેલી એજીએમમાં હાલની યુઆઈએની યુવા ટીમ દ્વારા એસ્ટેટ વિસ્તારમાં કરાઈ રહેલા કામોને બિરદાવ્યા હતા. 24 સેક્રેટરી તાહિર વોહરાએ આવનારા સમયમાં યુઆઈએ દ્વારા કરનારા કામોની જાણકારી પણ આપી હતી અને સાથે હાલના એડિટરને આવનારા સમય માટે કન્ટિન્યુ રાખવા પણ સર્વસંમતિ સાધાઈ હતી. યુઆઈએની બોર્ડમાં 2 જોઈન્ટ સેક્રેટરી રાખવા પર ચર્ચા વિચારણા અંતે સર્વસંમતિ મળી. આ ઉપરાંત યુઆઈએનું નવું વેબ પોર્ટલ પણ લોન્ચ કર્યું હતું. ગાંધીનગર ખાતે ફરજ બજાવતા પીએસઆઈ અનિલ પરમાર, કે જેઓ દલિત હોવાથી તેમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કરાયો છે. ઉચ્ચ અધિકારીઓના ત્રાસથી કંટાળી ગયા હોવાનું પીએસઆઈ અનિલ પરમારે સ્યુસાઇડ નોટમાં જણાવી છેલ્લા થોડા સમયથી ગુમ છે, જેમની શોધખોળ કરી પરિવારને ન્યાય આપવા કેશોદ આરડીએમએસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આજરોજ અમે મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવા આવેલા હતા, જેનો વિષય હતો અમારા એસસીના પીએસઆઈ શ્રી અનિલભાઈ પરમાર, જેઓ ગાંધીનગર ખાતે આઈબીમાં ફરજ બજાવતા હતા, તેમની ઉપર તેમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવ્યો છે અને એટલી હદે ટોર્ચર કરવામાં આવ્યા છે. તેઓ પોતાનું ઘર બહાર છોડીને ચાલ્યા ગયેલ છે. આજ દિવસ 5 દિવસ થવા છતાં નથી એ સાહેબની શોધખોળ કરતી પોલીસ, કે નથી એને કોઈ એના જે આરોપી છે 5 નામ આપેલા છે જેના ઉચ્ચ અધિકારીઓમાં સમાવેશ થાય છે, તેઓની ઉપર પણ કોઈ કાર્યવાહી કરવામાં ન થાય. અમે ડાયરેક્ટ એટ્રોસિટી એક્ટ લાગુ પડે એમ છે, છતાં પણ કોઈ જાતની કાર્યવાહી થઈ નથી. તો અમારી એ માંગ છે આરડીએમ પરિવાર તરફથી કે તેને યોગ્ય ન્યાય મળે અને તેમની જે ફૂલ જેવી નાની બાળકી છે માહી, એમને ન્યાય મળે અને સાહેબને પાછા શોધખોળ કરવા માટે ઉચ્ચ તપાસ કરે અને કમિટી રચી અથવા તો સીબીઆઈને તપાસ સોંપી જે સાહેબની કહેવાનું છે તેમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જે ત્રાસ આપવામાં આવ્યો છે તેની યોગ્ય તપાસ થાય એવી અમારી માંગ છે. અને એક વસ્તુ ખાસ તમારા માધ્યમથી કહેવા માગું છું, હાથમાં પેન છે અને બાબા સાહેબની દેન છે,
કોઈને છોડવામાં નહીં આવે આ બાબતે. જૂનાગઢ એસટી ક્રેડિટ સોસાયટીના 50 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવ યોજાયો હતો, જેમાં જૂનાગઢ વિભાગના 11 યુનિટ ડેપો વિભાગીય કચેરી તેમજ સભાસદીના અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. અક્ષયગઢ ગુરુકુળ સ્વામીના વરદ હસ્તા કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું, તેમજ આમંત્રિત મહેમાનોનું શાબ્દિક તથા પુષ્પગુચ્છથી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આજ જૂનાગઢ વિભાગ એસટી ક્રેડિટ સોસાયટી ના કાર્યક્રમ નિમિત્તે મારું નામ દાનાભાઈ દેવરાભાઈ મુછાલ, ક્રેડિટ સોસાયટી ચેરમેન છું, તેમજ અમારી એસટી ક્રેડિટ સોસાયટી 50 વર્ષ પૂર્ણ કરતી હોય જે નિમિત્તે અમૃત મહોત્સવ કાર્યક્રમ ઉજવવાનો હોય તો અમારા તમામ ક્રેડિટ સોસાયટીના સભાસદો તેમજ કેશોદ ડેપોના કર્મચારીઓ, વિભાગીય નિયામક શ્રી વાળા સાહેબ તેમજ અક્ષયનાથ મુકામે વિજ્ઞાન સ્વામી તેમજ અમારા અધિકારીઓ હાજર રહેલ. હાલ અમારી ક્રેડિટ સોસાયટીમાં વેરાવળ, માંગરોળ, પોરબંદર, ધોરાજી, ઉપલેટા, જેતપુર, બાંટવા, જૂનાગઢ 11 યુનિટમાં સભાસદો ધરાવતી હોય, જેમને 50 વર્ષ પૂર્ણ નિમિત્તે બધા મળી અને આજે આ કાર્યક્રમ ઉજવેલ છે. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટ દ્વારા મહાત્મા ગાંધીના 150મી જન્મ જયંતિની ઉજવણી કાર્યક્રમ હેમુ ગઢવી હોલ ખાતે કરવામાં આવ્યો છે. દર વર્ષની જેમ 2 ઓક્ટોબર 2018 ગુજરાતભરમાં અને ભારતમાં ખાદી વેચાણ ઝુંબેશ શરૂ થશે, જે અંગે વધુ વિગત આપવા દીપેશ બક્ષી અને ગિરીશ ભટ્ટે અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. ગુજરાતમાં ખાદીમાં 25% વળતર અને પરપ્રાંતની ખાદીમાં 10% વળતર જાહેર કર્યું છે. 31 માર્ચ 2019 સુધી આ વળતર ચાલુ રહેશે. સૌરાષ્ટ્ર રત્નાત્મક સમિતિના તમામ ભવન અને ભંડારો દર રવિવારે ચાલુ રાખવામાં આવશે અને આ વખતે અમારો લક્ષ્યાંક 8 કરોડનો છે. ખાદીમાં નવી નવી વેરાયટીઓ પણ ઉપલબ્ધ કરી છે. યુવાનોને વધારે આકર્ષી શકાય એવી રેડીમેડ રેન્જ પણ વધારે અમે ઉપલબ્ધ કરાવી છે. રાજકોટમાં ચાતુર્માસ કરી રહેલા રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજના 48મા જન્મદિવસે માનવતા મહોત્સવ તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં વિવિધ ક્ષેત્રોમાં સમાજસેવા કરનારા 9 સમાજ સેવીઓને પરમ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત સૌરાષ્ટ્રભરમાં આવેલી જૈન શાળાઓમાં સેવાઓ આપતા શિક્ષકોને પારિતોષિક આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા, જ્યારે સૌરાષ્ટ્રના વિવિધ ગામોના 48 સંઘોને અનુદાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ, કોલકાતા વગેરે સ્થળોએ જૈન સંઘોના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં જૈન જૈનેતર શ્રાવક શ્રાવિકો ઉમટી પડી માનવતા મહોત્સવને હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો હતો. આજે શ્રી રાજાની નગરી રાજકોટના આંગણે સમસ્ત બૃહદ રાજકોટવાળી જૈન સંઘના ઉપક્રમે જ્યારે 75 સાધુ સંતોનું ચાતુર્માસ પ્રવર્તમાન છે, એમાં આજે સોનાનો સૂરજ કે રાષ્ટ્રસંત પૂજા નમ્રમુનિ મહારાજ સાહેબનો જન્મદિવસ એ નિમિત્તે 48 સંસ્થાઓને અત્રેથી દાન દેવામાં આવશે. 48 જણના ચેક દેવામાં આવશે. 9 પરમ એવોર્ડ જે ભારતભરની અંદર સેવા કરતા હોય સેવાર્થીને 9 એવોર્ડ આપવામાં આવશે. આ ઉપરાંત ગુરુદેવનો સન્માન અને કાર્યક્રમ સંઘોના સન્માનના કાર્યક્રમો છે અને વિવિધ સંસ્થાઓને યોગદાન. આ નિમિત્તે 5000 માણસોને ગઈકાલે ગરીબ માણસોને જમણવાર કર્યો. આજે 35000 માણસનો સંઘ જમણ બધી કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ ઉપરાંત બીજા આખા વીક દરમિયાન કુલ રોજના 2 કાર્યક્રમ લખે 14 કાર્યક્રમ રાખવામાં આવેલ હતા અને આવી રીતે રાષ્ટ્ર સંતના જન્મદિવસની ભવ્યત્વ ભવ્ય ઉજવણી, સંતોની જન્મદિવસની ઉજવણી ન હોય પણ આ બધા ગુણોત્સવ કહેવાય, એમાંથી કોઈ પણ ગુણનો ગ્રહણ કરે એનું કલ્યાણ થઈ જાય એવા ભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે. જય જીન્દ્ર ચંદ્રકાંત એમ સેઠ, સમસ્ત જૈન સમાજ રાજકોટ. મંગળવારે ગાંધી જયંતિને લઈ ઉજવણીના ભાગરૂપે સ્વચ્છ ભારત સપ્તાહ ભાગરૂપે રાબડા ગામની પ્રાથમિક શાળા ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગાંધી વિચારધારાને અનુરૂપ બુનિયાદી પ્રવૃત્તિઓનો વ્યાપ વધે અને સ્વરોજગારથી ભારત સમૃદ્ધ બને તે માટે શિક્ષકોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સાથે રાબડા ગામના કારીગર વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી ભારતીય બુનિયાદી કારીગરીનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. કર્ણાવટી ગ્રુપ ઓફ ઇવેન્ટ્સ દ્વારા એક દિવસીય ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌરાષ્ટ્રના અનેક સેન્ટરો જેવા કે વાપી, વલસાડ, જૂનાગઢ, ગોંડલમાંથી ખેલાડીઓ રમવા પણ આવ્યા હતા. આ એક દિવસીય ગરબાનું આયોજન સીઝન્સ હોટલ ખાતે રાખવામાં આવ્યું હતું. હર વર્ષની જેમ આ વખતે પણ કર્ણાવતી ગ્રુપ ઓફ ઇવેન્ટ્સ દ્વારા
જાજરમાન એક દિવસીય ગરબાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અમારું આ 10મું વર્ષ છે. હર વર્ષે અમે કંઈક અલગ લઈને આવી છીએ. અમારો મેઇન ઉદ્દેશ્ય એ હોય છે કે અમે બધા લોકોને એકસાથે જોડવા માગીએ છીએ. બધા સમાજોના લોકો, બધા અલગ અલગ રાજકોટના લોકો અમે એક સાથે એક મંચ ઉપર અમે એક દિવસ માટે ગરબા રમાડી છીએ. હર વર્ષની જેમ આ વખતે પણ અમારું એટ્રેક્શન એ છે કે સૌરાષ્ટ્ર તથા ગુજરાતના ઘણા સેન્ટરોમાંથી આપણે ત્યાં એક દિવસ માટે ગરબા રમવા આવે છે. જેમ કે વાપી છે, જૂનાગઢ છે, વલસાડ છે, સુરત છે, ગોંડલ છે, એવી રીતે સૌરાષ્ટ્રના ઘણા બધા સેન્ટર્સમાંથી લોકો એક દિવસ માટે પોતાની સંસ્કૃતિ દેખાડવા આવે છે. સમસ્ત ચારણીય સમાજ દ્વારા આઈ મોગલને અરજ અને આઈ નાગબાઈ માનું ઐતિહાસિક ગીત રજૂ થઈ રહ્યું છે, જેમાં અત્યારના યુવાનોને ધ્યાને લઈને આ ગીત વેસ્ટર્ન કલ્ચરને દેશી ઢબમાં ઢાળી રજૂ કરવામાં આવ્યું છે. આ ગીતનું સંગીત અને રેકોર્ડિંગ નયન રાઠોડે, ગીતની રચના અને સ્વર પ્રવીણભા ચારણિયાએ કરી છે. ત્યારે આઈ મોગલને અરજ તારીખ 2 ઓક્ટોબર તથા આઈ નાગબાઈનું ઐતિહાસિક ગીત તારીખ 4 ઓક્ટોબરને ગુરુવારના રોજ યુટ્યુબ પર લોન્ચ થશે. અબતક મીડિયાની મુલાકાત એટલા માટે આવ્યા છીએ કે અત્યારે હાલની તારીખે જે હમણાં આપણે નવલા નોરતા આવે છે એ નવરાત્રિને ધ્યાનમાં રાખી અને અમે બે ગીત તૈયાર કર્યા છે, જેનું નામ છે આઈ મોગલને અરજ અને આઈ નાગબાઈ માનું ઐતિહાસિક ગીત. કે જે બે ગીત છે એની અંદર અત્યારના જે યુવાનો, વડીલો અને બાળકોને ધ્યાને લઈ અને જે અત્યારનું વેસ્ટર્ન કલ્ચર છે કે ભાઈ રેપ સોંગ કહેતા હોય કે આ કહેતા હોય, એને આપણા જે જૂના સપાકરા છે કે આપણી જે ગુજરાતી સંસ્કૃતિ છે અને એનું સંગીત છે, એના લોકઢાળોને રજૂ કરતું અને નવા રૂપરંગ સાથે અમે આ બે ગીત બનાવ્યા છે. વિડીયો સોંગ કે જે આવતી 2/10/2018 અને 4/10/2018 રોજ અમે યુટ્યુબ ચેનલ ઉપર રિલીઝ કરવા જઈ રહ્યા છીએ. આપણે આખા સમગ્ર ગુજરાતને ધ્યાનમાં રાખી અને આઈની જે પણ ચેનલ છે અત્યારે નયનભાઈ રાઠોડ અને પ્રવીણભાઈ ચારણિયા કરીને જે યુટ્યુબ ચેનલ છે, ચેનલ ઉપર અમે રિલીઝ કરવાના છીએ. જે મ્યુઝિક છે અને રેકોર્ડિંગ છે એ નયનભાઈ રાઠોડે આપેલું છે અને ગીતની રચના અને ગાયક તરીકે પ્રવીણભાઈ ચારણિયા છે. ઓખા મંડળના આંગણવાડી કાર્યકરો દ્વારા મુખ્ય સેવિકાઓના નેજા હેઠળ પોષણ માસ પૂર્ણાહુતિ નિમિત્તે વિવિધ હરીફાઈઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર સ્થાનિક અગ્રણીય તેમજ ઓખા મહિલા ઉદ્યોગ મંડળના પ્રમુખ ડોક્ટર પુષ્પાબેન સોમયા તથા હોદેદાર ઉપસ્થિત રહ્યા હતા અને આંગણવાડી મહિલા કાર્યકર્તાઓને પ્રોત્સાહિત પણ કર્યા હતા. અગ્રણીઓના હસ્તે હરીફાઈમાં વિજેતાઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને સારા સ્વાસ્થ્ય માટે બાળકોને પોષણયુક્ત આહાર આપવા ખાસ અપીલ કરી હતી. એક જન આંદોલનની ગાથા લઈ અને દરેક આંગણવાડી કેન્દ્ર ઉપર અમે દરેક થીમને લઈ અને ઉજવણી કરી છે. એમાં થીમમાં અમે દરેક થીમ વાઇઝ અમે પોષણનો સંદેશો લીધો છે, જેમાં આરોગ્ય, પોષણ અને શિક્ષણની વાતો કરી છે અને જન આંદોલન શરૂ કર્યું એમાં રેલી, પ્રભાત ફેરી અને ગ્રામ સભાનું અમે આયોજન કરી અને લોક સહયોગ મેળવ્યો છે. માણાવદર દર્શન ચશ્મા ગ્રુપ પરિવારે મેંદરડામાં આવેલી શ્રીજી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થાની મુલાકાત લીધી હતી અને બાળકોને ભોજન પણ કરાવ્યું હતું. દર્શન ચશ્મા ગ્રુપને 18 વર્ષ પૂર્ણ થતાં તેના એમડી બિપિન પટેલ અને તેમના પરિવારે સંસ્થાની મુલાકાત લઈ એક બાળકને દત્તક પણ લીધું હતું. નમસ્તે, શ્રીજી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મેંદેડા અતિ ગંભીર દિવ્યાંગો માટેની સંસ્થા મેંદેડામાં છેલ્લા 2 વર્ષથી કાર્યરત છે, જેમાં 21 જેટલા બાળકો આશ્રયસ્થાન લઈ રહ્યા છે અને એ બાળકો આગળથી કોઈ પણ પ્રકારની ફી કે કપડાં, કોઈ પણ વસ્તુ લેવામાં આવતી નથી. તેમાં આજ રોજ માણાવદરના દર્શન ચશ્માગઢનું ગ્રુપ આજે મુલાકાત લીધી, બાળકોને ભોજન કરાવ્યું, બાળકો સાથે રમતગમત કરી, તે બદલ હું દર્શન ચશ્માગઢ ગ્રુપનું ખૂબ ખૂબ આભારી છું. આજ રોજ દર્શન ચશ્માને 18 વર્ષ ના મંગળ પ્રવેશ નિમિત્તે દર્શન ચશ્મા ગ્રુપનું મેંદરડા મુકામે શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ નામની અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની સંસ્થાની મુલાકાત અમે આજરોજ લીધી. આજે મુલાકાત લીધેલ અને બાળકોને ફ્રૂટ અને ભોજન વિતરણ કરાવેલ તેમજ આ સંસ્થાના એક બાળકને અમે દત્તક લીધેલ અને દર્શન ગ્રુપ અને પરિવાર તરફથી આ સંસ્થાને એક સેવા કરવાનો અમને જે મોકો મળ્યો એ બદલ અમે એના ખૂબ ખૂબ આભારી છીએ.
રાજકોટમાં અશ્મિની બ્યુટી એન્ડ ફેબ્રિક દ્વારા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં નવરાત્રીને લઈ ચણિયા ચોળી, જ્વેલરી, દુપટ્ટા વગેરે રાખવામાં આવ્યા હતા. આ તકે બહોળી સંખ્યામાં મહિલાઓએ લાભ લીધો હતો. મારું નામ અવનિતા પણસારા છે અને અમે અમારા પોતાની ફોર્મનું એક એક્ઝિબિશન અરેન્જ કર્યું છે અને અમારું બ્યુટિક છે અશ્મિની બ્યુટિકના નામથી, સાથે અમારે એક ફ્રેન્ડ છે બીબી કોસ્મેટિક્સથી, અમે બંને કમ્બાઈન એક્ઝિબિશન અરેન્જ કર્યું છે. નવરાત્રી કલેક્શન રાખ્યું છે જેમાં સ્પેશિયલી દુપટ્ટા, ડિઝાઇનર દુપટ્ટા, અમારા પોતાના બનાવેલા લહેંગા ચોલી, કેડિયા સ્ટાઇલ ટોપ ધોતી, સાથે કોસ્મેટિક પર્સ, કુર્તી, ફેબ્રિક એન્ડ મેની મોર. કેવો રિસ્પોન્સ રહ્યો છે લોકોનો? બહુ જ સારો, જબરદસ્ત. નવરાત્રી હમણાં નજીક આવી રહી છે, નવરાત્રી લઈને ખાસ શું નવું છે? આજ વખત કેડિયા સ્ટાઇલના ટોપ એન્ડ ધોતી એ બહુ ક્રેઝ માર્યા અને લોકોને બહુ મજા આવી અમારી સ્ટાઇલ્સથી પણ. અમરેલીના બાબરામાં ભગતસિંહ યુવા સમિતિના યુવાનો દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે, જેમાં 5 વર્ષથી લઈને 20 વર્ષના યુવાનો દ્વારા બટુક ભોજન, વૃક્ષારોપણ, ગરીબ બાળકોને વિનામૂલ્યે ભણવા માટે બુક, બોલપેન સહિતની શિક્ષણ કીટ આપી છે. તેમજ ભગતસિંહના સ્લોગનવાળા હોર્ડિંગ્સ તેમજ વોલ પેઇન્ટિંગ જેવા ઉમદા કાર્યક્રમો કરી લોકોને એક સંદેશો પહોંચાડી રહ્યા છે. શહેરના અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે બેડી પર રાજપૂત મંડળ દ્વારા શિક્ષણ ઉત્કર્ષ આયોજિત તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત બાદ નાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ભાગ લીધેલા સભ્યો તથા ધોરણ 1 થી ગ્રેજ્યુએટ સુધી પરીક્ષામાં સારો દેખાવ કરનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. હું બેડીપુરા રાજપૂત મંડળના એક જ્ઞાતિજન તરીકે અહીં સેવા આપું છું. અહીં અમે છેલ્લા 29 વર્ષથી આ શિક્ષણ અંગેનો પ્રોગ્રામ કરીએ છીએ અને દર વર્ષે અમે પહેલા ધોરણથી માંડી અને જે ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરેલા બધા વિદ્યાર્થીઓને, સમાજના દારલાઓને શૈક્ષણિક ઇનામ આપી અને સન્માનિત કરીએ છીએ. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ માટે અમે બધા વિદ્યાર્થીઓને આમંત્રિત કરીએ છીએ અને લગભગ 1 મહિનો સુધી એ લોકોને પ્રેક્ટિસ કરાવીએ છીએ અને આજના આ દિવસે અમે એ લોકોને પરફોર્મન્સ કરવાનો એક મોકો આપીએ છીએ. દર વર્ષે અમારો કાર્યક્રમ યોજાય છે, ત્યારબાદ અમારે સમૂહ ભોજન, આખા તમામ હાજર રહેલા તમામ સદસ્યોનું સમૂહ ભોજન કરવામાં આવે છે અને આવો કાર્યક્રમ અને વિદ્યાર્થીઓ અમારા જે છે એના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ હમણાં યોજાશે. દર વખતે બધા વિદ્યાર્થીઓ તૈયારી કરીને આવે છે, પૂરેપૂરા સાંસ્કૃતિક કાર્યક્રમો અહીંયા રજૂ કરવામાં આવે છે. જોડિયા તાલુકા પંચાયતના કર્મચારીઓ જોશીભાઈ 37 વર્ષ સુધી પંચાયતમાં ફરજ બજાવી વય મર્યાદાને કારણે નિવૃત્ત થયા છે, જેમને વિદાય આપવા તાલુકા વિકાસ અધિકારીની આગેવાનીમાં સમારોહ યોજાયો હતો, જેમાં TDOએ જોશીભાઈને સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. શરૂઆતમાં 2-3 15 દિવસ માટે મારી બદલી ઘણી બધી થઈ ગઈ બરાબર, પછી ત્યારે મને ધ્રોલ મળ્યા. તો ધ્રોલથી 10-11 મહિના નોકરી કરીને જ્યારે હું અહીંયા જ્યારે પહેલા દિવસ હાજર થયું ત્યારે મને એવું લાગ્યું કે મારી પોતાની જે 11 મહિના મેં કર્યા ને એ પૂરી સ્લેટ જ છે. તો છોકરા નથી આમ નાના આપણે લીટા કરે એવું પણ એ પણ નથી, એ પરિપત્ર જીઆર કોઈ પણ જ્ઞાન નહીં, દાખલ તારીખ નાખવી એ પણ મને ખ્યાલ નહીં. જ્યારે હું પહેલા દિવસ આવ્યા ત્યારે ગિરીશભાઈ મને કહ્યું સાહેબ આ તમારે આ ખુરશી મને બેસવાનું બરાબર, આ તમારી ખુરશી. સમગ્ર ગુજરાતમાં પોષણ અભિયાન જન આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત દાહોદ શહેરના કોલેજ ગ્રાઉન્ડ ખાતે પણ આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ આંદોલનમાં કેન્દ્રીય કક્ષાના મંત્રી પરસોત્તમ રૂપાલા તથા દાહોદ જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી જસવંતસિંહ બાંભોર પણ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ યુનિસેફ સંસ્થાના મુખ્ય ન્યુટ્રિશિયન આ કાર્યક્રમમાં ભાગ લેવા આવી પહોંચ્યા હતા. દેશમાં વિવિધ તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે બાલાચડી દરિયાઈ કિનારે ગણેશ વિસર્જન પછી દરિયાઈ સફાઈનું અભિયાન યોજવામાં આવ્યું હતું. આ સફાઈનું અભિયાનમાં શહેર જિલ્લાની કોલેજોના વિદ્યાર્થીઓ, પ્રકૃતિ પ્રેમીઓ સહિત અંદાજે 1200 લોકો જોડાયા હતા. આ સફાઈ અભિયાનનો હેતુ માત્ર પર્યાવરણનું રક્ષણ અને લોકોની સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફાળવવાનું હતું. આ કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષણ સેન્થિલ કુમાર, મદનેશ વન સંરક્ષણ પીટી શિયાણી તથા મરીન નેશનલ સ્ટાફ તથા સ્વજીવરાજ લીલાધર અનડકટ, ટ્રસ્ટના પ્રેસિડેન્ટ ભાવિન અનડકટ સહિતના પદાધિકારીઓ જોડાયા હતા. જે બાલાચડી દરિયાકાંઠો છે, ગણેશ વિસર્જન પછી હજારો ગણેશની મૂર્તિઓનું અહીં વિસર્જન કરવામાં આવે છે. જામનગર ઉપરાંત નજીકમાં રાજકોટ, પડદરી અને ધ્રોલ વિસ્તારના પણ ગણેશ મંડળો અહીંયા મૂર્તિ વિસર્જન કરવા માટે આવે છે. આ મૂર્તિઓના કારણે હજારો દરિયાઈ દૃષ્ટિનો નાશ પામે છે. POPમાં રહેલ મૂર્તિના કારણે લોકોના પગે કચડાય છે અને લોકોની આસ્થાને ઠેસ પહોંચે છે. નવાનગર નેચર ક્લબ છેલ્લા 8 વર્ષથી
આ દરિયાકાંઠે નિરંતર અવિરત સફાઈ કાર્યક્રમો કરતી રહે છે. એનએસએસ, એનસીસી તથા બીજા વિદ્યાર્થીઓ જોડાય અને સતત 8 વર્ષથી આ પ્રવૃત્તિનું જે કાર્ય થઈ રહ્યું છે એમાં ભાગરૂપ થાય છે તથા જે આ પ્રકૃતિની સફાઈનું આપણે કાર્ય થવું જોઈએ એમાં જોડાય છે. બટ અમે જેટલી મજા આવે છે ને એટલી એકય બસમાં મજા નથી આવતી. આપણે આજે સાચી ખબર પડે છે કે જ્યારે આપણે મૂર્તિ લેવા જઈએ છીએ ત્યારે કેવા હોય છે અને પછી પધરાવી છીએ ત્યારે કેવા થઈ જાય છે. સો પ્લીઝ બધાને રિક્વેસ્ટ છે કે બને તો માટીની મૂર્તિ બનાવો અને તમારું ખેતર હોય કે ત્યાં બધાને પધરાવો જેથી કરીને તમારું બધું ખેતર ને એ બધી સારું થાય અને બધું પોલ્યુટ ના થાય. ત્યારે સ્વચ્છ ભારત અભિયાનના 4th વર્ષગાંઠ નિમિત્તે દાના દમણ દીવના સ્વચ્છતા સંયોજક ડોક્ટર પ્રમિલાબેન ની ઉપસ્થિતિમાં દાના આદિવાસી ટેમ્પો એસોસિએશન દ્વારા રકોતી પંચાયત પર સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્વચ્છતા કર્મચારીઓ તથા ગ્રામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કહેવા ચાહુંગી કે અમારે આદરણીય પીએમ મોદીને જો સપના દેખા હતા, જો મહાત્મા ગાંધી કે સપને કો વો સાકાર કરના ચાહતે, તો હમારે ભી દેશવાસીઓ કા એક કર્તવ્ય બનતા હૈ હર જગહ સફાઈ અભિયાન ચલાએ ઓર ઉનકી બાતો કો ધ્યાન મેં રખતે હુએ પૂરે દેશ કો સ્વચ્છ બનાને મેં ઉનકા હમ યોગદાન કરે, ક્યોંકિ વો અકેલે હી સબ કુછ નહીં કર પાએંગે. હમ સબ ભારતવાસીઓ કો સાથ મેં મિલકે ઉનકા સહયોગ કરેંગે તો મુઝે લગતા હૈ આને વાલે ટાઈમ મેં યા સમય મેં અપના પૂરા ભારત દૂસરે દેશો કી તરહ સ્વચ્છ ઓર સાફ ઓર અચ્છી સોચ વાલા દિખેગા. યહી ઉનકા સપના હૈ જો હમ સભી કો સાકાર કરના. દાદાનગર હવેલી કો સાફ સુથરા દેખના ચાહતી હું તો મેરા યહી સપના હૈ કે જો મુઝે કાર્ય સોંપા ગયા ઉસકો બેખુબી સે મેં નિભાઉં ઓર હર તરહ સે મેં પ્રયાસ કરું કે અપના દાદાનગર હવેલી ભી એકદમ સાફ સુથરા રહે, દૂસરે દેશો કી તરહ હમારે દાદાનગર હવેલી કા ભી નામ દૂસરે દેશો કે સાથ જોડા જાય. મુજે ઇતના ગર્વ હો ગયા કે ટેમ્પો એસોસિએશન ને આજ સ્વચ્છ અભિયાન કા કાર્યક્રમ ક્યા એસા સભી દલ સભી સભી મિલકે જો એસા કરેગા તો સ્વચ્છ અભિયાન એકદમ ક્લીન કટ રહેગા નીટ રહેગા એ મેરા. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ગામે નગરપાલિકાના 2 નગરસેવકો તેમજ અન્ય 2 ભૂમાફિયાઓની મિલીભગતથી ગારદી સરકારની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી શોપિંગ સેન્ટર બાંધી દેવામાં આવ્યું હોવાના આક્ષેપોની સાથે બારિયાના રહીશો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં ભૂમાફિયાઓ તેમજ અધિકારીઓની મિલીભગતથી 64 દુકાનો ઊભી કરી મસ મોટા ભાવે વેચાણ કરાઈ રહી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો અને જો તાત્કાલિક ધોરણે આ દુકાનો તોડી પાડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ધમકી પણ નગરજનોએ આપી હતી. જૂનાગઢ પોલીસ ટીમે શહેરના કડિયાવાડ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી નકલી દારૂ બનાવવાનું કારખાનું ઝડપી પાડતા શહેરભરમાં ચકચારનો માહોલ જોવા મળ્યો છે. પોલીસે રેડ દરમિયાન 838 બોટલ સહિત નકલી દારૂ બનાવવાનો મુદ્દામાલ, દારૂની બોટલ સીલ કરવાનું મશીન સહિત 4,21,100 મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જૂનાગઢના કડિયાવાડમાં ડબ્બ શેરીમાં રહેતો સન્ની કિશનભાઈ સોંદરવા પોતાના કબજા ભોગવટાના મકાનમાં ભારતીય બનાવટનો ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવી રહેલ હોય જેથી એમાં સંયુક્ત રીતે ત્યાં જઈ રેડ કરેલ તો ત્યાં આ સની કિશોર કિશનભાઈ સોંદરવાને 838 બોટલ રોયલ સ્ટેટ દારૂ કિંમત રૂપિયા 3,35,200 તથા ડુપ્લિકેટ દારૂ બનાવવા માટે ઉપયોગમાં લીધેલ સરસામાન મળી કુલ કિંમત રૂપિયા 4,32,000 મુદ્દામાલ સાથે. સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો. મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે 60 દેશોના પ્રતિનિધિઓએ સાબરકાંઠાના દેશના પ્રથમ સ્માર્ટ સિટી બનેલી પુંસરી ગામની મુલાકાત કરી. પ્રતિનિધિ મંડળે ગામની સ્વચ્છતા માટે ગ્રામજનોને બિરદાવ્યા. દ્વારકામાં સિંચાઈ માટેનું પૂરતું પાણી ન મળતા ખેડૂતો રોષે ભરાયા. જિલ્લા કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂતોએ કલેક્ટરને જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાની કરી માંગ. પ્રધાનમંત્રીએ લીધી રાજકોટની મુલાકાત. ગાંધીજી મ્યુઝિયમ સહિતના વિવિધ પ્રોજેક્ટોનું કર્યું લોકાર્પણ. સાબરકાંઠાની સાબરડેરી ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં મળી કારોબારી બેઠક. રાહુલની ટિપ્પણી પર જીતુ વાઘાણીએ કોંગ્રેસને આડે હાથ લીધી.
નર્મદા કેનાલમાંથી સિંચાઈ પાણી પૂરું પાડવાની માંગ સાથે 12 ગામના ખેડૂતો ઉપવાસ આંદોલન, રામધૂન બોલાવી ખેડૂતોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ. તો આ તાજના સમાચાર, વધુ સમાચાર માટે જોતા રહો આપ તક. નમસ્કાર.